कौन है कि जो दीप्ति बेन तो की की जो कर रही है नयन जी जय सच्चिदानंद 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 देखो आपसे अलग आपसे दूर बैठा है वो ही है आपसे आपके नजदीक बैठा है वो रिदान है हाँ जी ये मैं पहचानता हूँ अभी आप कौन है रिलेटिव के रियल छे कौन रिलेटिव में कौन रियल छे रिलेटिव ये रियल ये जय सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद सरयू बेन जय सच्चिदानंद अरे यहाँ भी मुंबई वाला सरयू बेन आया अच्छा वो जय सच्चिदानंद जय सच्चिदानंद दर्शन आपो सरयू बेन लाइट लाइट क्या जे पाछल में आगर लाइट क्यों ये जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद स्पीकर ने प्लग आई जाने माने बात करावे जो हां ये तो करो जय सच्चिदानंद ओ सरयू बेन जय सच्चिदानंद ओ अजवाड़ी करो अजवाड़ो सरयू बेन आ गया लाइट आगर करो कैमरा नी सामने फ्रंट है ना राजेंद्र छे राजेंद्र को जय सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद मोटू मोटू बराबर दिखाड़ो करो प्रिंसिपल साहेब नु मोड़ू जो छोकरा शांत थई जाए સ્કૂલ માં પહોંચી ગયા બેન જય સચ્ચિદાનંદ સોરી જય સચ્ચિદાનંદ સરયુબેન જય સચ્ચિદાનંદ જય સચ્ચ આજે સ્કૂલ માં આવી ગયા એવું લાગે છે નવીનાનંદજી નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ
નમો લોએ સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપ્પણાસનો સવ પાવપ્પણાસનો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પડવમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુરીબેન જય સચ્ચિદાનંદ થોડી વાર રહેજો પદ ચાલે ત્યાં સુધી પછી તમારો જેવો ટાઈમ હોય એવો આપણે સત્સંગ પદથી શરૂ કરીએ છીએ ભરતભાઈ હમણાં રોજ લાભ આપે છે વિભૂતિબેન તમે ફોલો કરજો હું સ્ક્રીન પર મૂકું છું પદ સ્ક્રીન પર દેખાશે દેખાયું આ સંભળાતું નથી પંકજ ક્યાં ગયો આવી ગયો આવી ગયો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાનંદજી ઓકે સ્ટાર્ટ કરો યસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે વધ ઘટ રાગ દ્વેષ પરમાણુ પકડે ઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે વધ ઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે વધ ઘટ રાગ દ્વેષ પરમાણુ પકડે બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમાં જ હોવું ઘટે બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમાં જ હોવું ઘટે માન્યતાથી ઊંધું થતા મનો દ્વિગી તાપ ચડે માન્યતાથી ઊંધું થતા મનો દ્વિગી તાપ ચડે કોઈનો એ ખરાબો નોંધ્યો જોતા મોઢું બગડે કોઈનો એ ખરાબો નોંધ્યો જોતા મોઢું બગડે અવસ્થામાં નોંધણીથી અટકણ જકડે અવસ્થામાં નોંધણીથી અટકણ જકડે જાડી જીણી મનો ગુચે પોત મેળે ધૂળ ચડે જાડી જીણી મનો ગુચે પોત મેળે ધૂળ ચડે હિસાબો છે કાર્ય કરણ પહેલાની ભૂલ ફળે હિસાબો છે કાર્ય કરણ પહેલાની ભૂલ ફળે બહાર જે કઈ થાય તે અસર નામ નીકળે બહાર જે કઈ થાય તે અસર નામ નીકળે સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેળા થતા કાર્ય બને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેળા થતા કાર્ય બને એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા ભાન ટળે એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા ભાન ટળે પરાયા ખેતરે પેઠો તેમાં ક્યાંથી કળ વળે પરાયા ખેતર પેઠો તેમાં ક્યાંથી કળ વળે ખાધી શૂળ પછડાટો ડખા સામે ડખલ મળે ખાધી શૂળ પછડાટો ડખા સામે ડખલ મળે
પોતાનું વસણ માંજ્યું લોકે તેનું સુધરે પોતે ચોખ્ખો તેજ નિર્ભય ચિત્ત જેનું શુદ્ધ રે પોતે ચોખ્ખો તેજ નિર્ભય ચિત્ત જેનું શુદ્ધ રે લોક પર લોકે વૈભવ મિલે જેનો ભય ટળે લોક પર લોકે વૈભવ મિલે જેનો ભય ટળે મોક્ષ દાતા મળે તેને રૂપાતીત લક્ષ મળે મોક્ષ દાતા મળે તેને રૂપાતીત લક્ષ મળે સ્વરૂપે વસ્તુત્વ લક્ષ અવસ્તુની સ્મૃતિ ઘટે સ્વરૂપે વસ્તુત્વ લક્ષ અવસ્તુની સ્મૃતિ ઘટે નિજ તત્વ દ્રષ્ટિ લક્ષ ઉપયોગે શુદ્ધિ વધે નિજ તત્વ દ્રષ્ટિ લક્ષ ઉપયોગે શુદ્ધિ વધે પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે સંપૂર્ણ સત્ય કેવળ વર્તાવે આ સમાગમે સંપૂર્ણ સત્ય કેવળ વર્તાવે આ સમાગમે પોતે તરિયા તેઓ તારે અલૌકિક તપો બળે પોતે તરિયા તેઓ તારે અલૌકિક તપો બળે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે 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 અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે અવસ્તુની સ્મૃતિ નો દે જ્ઞાન ઉપર ડાઘ પડે વધ ઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે 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 મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભરતભાઈ બહુ સરસ કેટલી સરસ વાત કરી છે આમાં કે આપણે ચિત્ત જેવી રીતે ચોંટે છે તો ત્યાં જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે ડાક પડે છે અને એ જ ચિત્ત જ્યારે જ્ઞાની પુરુષના સંપર્ક અને કૃપાથી શુદ્ધ ચિત્ત થાય છે તો બધી અશુદ્ધિ ક્રમે ક્રમે કરીને ખાલી થતી જાય છે બહુ સરસ આજનો સૂત્ર છે નવીનાનંદજીનું નોંધ ઉપર જ છે અચ્છા કે નોંધ રાખવા જેવી નથી જ્ઞાની પુરુષ તો રાખતા જ નથી પણ નોર્મલ માણસ રાખી દે છે એની જ બધી તકલીફ છે આ કરેક્ટ વાત સાચી છે જી 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 બહુ સરસ જય સચ્ચિદાનંદ ખૂબ ખૂબ આભાર ભરતભાઈ વિભૂતિબેન શરયુબેન થોડા તમારા આશીર્વાદ આપો હવે એક મિનિટ ઉભા રહો બસ અવાજ આવ્યો બોલો 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 દીપકભાઈ હા હમણાં તમે જે નોંધ રાખવાની વાત કરી ને હા એ જરા સમજાવો જરા બરાબર નોંધ કે કહેવાય શું રાખ્યું કહેવાય કરેક્ટ કરેક્ટ
નવીનાનંદજી આજે નવીનાનંદજી નો વારો છે. હું તો સંભાળું છું હમણાં. નવીનાનંદજી બોલો. હા જી, તો દાદા ભગવાને કહ્યું કે અમે નોંધ વહી કોઈ દિવસ રાખી જ નથી, કારણ કે કોઈની પણ ભૂલોની આપણે નોંધ કરતા જઈએ એટલે આપણે ચોપડામાં લખવું પડે કે ના લખવું પડે, તો કે ચોપડો આપણો ભરાતો જાય, પછી એ આપણને કશું કે એટલે આપણે ક્ષમા આપીએ. શું કરીએ હવે? ક્ષમા આપીએ એટલે ભૂસવું પડે કે છે. શું કરવું પડે? ચોપડામાંથી પાછું ભૂસવું પડે કે છે. એટલે કે આપણે, અમે તો નોંધો જ નથી રાખી કે છે, આ સાફ કરવાનો વખત જ ના આવે. આપણને શું થાય છે? તો કે ગમતી વસ્તુ હોય કોઈની અથવા પણ ના ગમતી વસ્તુ હોય તો બંનેની નોંધ થાય છે. તો ગમતી વસ્તુમાં શું થાય છે કે આ બહુ સારું છે, અને ના ગમતી વસ્તુમાં શું થાય છે કે આ નથી સારું, તે બધી નોંધ રાખી કહેવાય. તો આપણે તો કેવી રીતે રહેવાનું હવે? તો કે આ સંયોગ આવ્યો અને સંયોગ ગયો બસ, એટલે નોંધ ના રહે. એટલે કે આ બધી વસ્તુઓની નોંધ રાખો ને એટલે તમને સ્મૃતિ એટલે યાદ રહેવું. અવસ્તુ એટલે આત્મા સિવાયની જે વસ્તુ હોય છે એને વસ્તુ અવસ્તુ કહેવાય છે. આત્મા એકલાને જ વસ્તુ શબ્દ યુઝ કરવામાં આવે છે કે છે. તો કે આત્મા જેટલો તમને યાદ રહે એટલે આ બધી બીજી બધી નોંધો ના થાય, પણ આત્મા યાદ નથી રહેતો એટલે નોંધ કરવાની શરૂઆત થઈ જાય છે. કારણ કે સામીવાળી વ્યક્તિને તમે કરતા તરીકે જુઓ છો, ભૂલ વાળો જુઓ છો અથવા સારો જુઓ છો, એટલે બધી નોંધ થયા કરે. દાદા કે અમે કોઈની અંદર, બધાની અંદર શુદ્ધાત્માના દર્શન કરીએ એટલે અમારે કોઈ જગ્યાએ નોંધ ના હોય કે છે. શું કે છે? આ નોંધ થવાનું કારણ શું? તો કે શુદ્ધાત્માને બાજુ રાખીને બધા કાર્ય કરવા એટલે નોંધ ઉભી થાય. સર્યુબેન, એટલે કે આપણે જયારે કોઈ પણ વ્યક્તિ મળે એટલે શુદ્ધાત્માના દર્શન કરી લેવાના, ને આ સંયોગ આવ્યો આ સંયોગ ગયો બસ, એટલી જ વસ્તુમાં રહેવાનું. એટલે નોંધે ના રહે ને કશું ના રહે ને પોતાનો આનંદ વર્તાયા કરે. જેટલી નોંધ ના રહે એટલો પોતાનો આનંદ વર્તાયા કરે, અને જેટલી નોંધ રહે એટલું દુઃખ ઉત્પન્ન થયા કરે. સારી વસ્તુ હોય તો સુખ ઉત્પન્ન થાય, ખરાબ વસ્તુ હોય તો દુઃખ ઉત્પન્ન થાય. આ બે ની બહાર ના નીકળી શકો તમે. એટલે કે જયારે શુદ્ધાત્માના દર્શન કરવામાં આવે બીજામાં, ત્યારે નોંધ જેવી વસ્તુ રહેતી નથી. અને જેટલી નોંધ ના રાખો એટલું તમારું ચિત્ત શુદ્ધ થતું જાય, કારણ કે એટલું તમારે આત્માના ભાગમાં ચિત્ત રહ્યું કહેવાય તમારો. તો કે હવે આપણું ચિત્ત આત્મા ભણી રહેવું જોઈએ, આત્મા સન્મુખ થવું જોઈએ. જે બધી વૃત્તિઓ બહાર નીકળી ગયેલી એના આધારે આ નોંધ થાય છે. હવે વૃત્તિઓ પોતાના ઘર તરફ થાય, પોતાની જેટલી વેલ્યુ સમજાતી જાય એટલી નોંધ નામનો ચોપડો બંધ થતો જાય. પણ પોતાની વેલ્યુ ના હોય એટલે બીજી બધી વસ્તુની નોંધ કર્યા કરે. શું કરે? સર્યુબેન એક એવો પ્રયોગ કરે છે, સર્યુબેન એવો પ્રયોગ કરે છે કે અત્યારે એવા સંજોગો છે, સવાર થાય પ્રાર્થના કરું, રાત થાય દિવસ પૂરો થયો કહીને સુઈ જાઉં, બીજે દિવસે નવો દિવસ, તો એમાં પછી આગલા દિવસની કોઈ નોંધ જ ન રહે, ઉસાઈ જાય એની મેળે. બરાબર છે? બરાબર, બહુ સરસ. દાદા કે અમને એક સમય પછી પણ અમે એને ભૂતકાળ કહીને બહાર મૂકી દઈએ. શું કે છે? કારણ કે દાદા કે બુદ્ધિશાળી હોય ને એ પણ ભૂતકાળને એ ના કરે કે યાદ ના કરે કે છે. તો કે આપણને તો જ્ઞાન મળ્યું છે, દાદા મળ્યા છે, પછી ભૂતકાળમાં ક્યાં પડવાની જરૂર છે? કારણ કે ભૂતકાળ એટલે અઠવાડો કહેવાય. શું કહેવાય? આપણે જેવી રીતે અઠવાડો નાખવા જઈએ છીએ પછી એની સામે જોવા જઈએ જ કોદાડો, આ અઠવાડો આપણે વારંવાર જોજો કરીએ છીએ. આપણને નથી ગમતો તો અઠવાડો જોજો કરીએ છીએ. એટલે આ બધી વસ્તુ અઠવાડો કહેવાય. જેવી રીતે અઠવાડાને આપણે જોતા નથી એવી રીતે આ ભૂતકાળ કહીને એને બાજુમાં મૂકી રહેવાનું. અંદર બહુ ચાલે તાર કહેવાનું આ ભૂતકાળ ગોન થઈ ગયો, શા માટે મગજમારી કર કર. એટલે બહુ સરસ પ્રયોગ છે સર્યુબેન તમારો. એ દિવસ ગયો એટલે ગયો બસ, આજે નવી વસ્તુ બસ. એટલે બહુ સરસ પ્રયોગ છે સર્યુબેન આ તમારો. સર્યુબેન પર એટલી કૃપા છે કે યાદ શક્તિ ઓછી છે, આગલા દિવસનું યાદ જ ન આવે, એટલે પછી કોઈ વિચાર જ નહીં કરવાનો. અને દાદાનું સૂત્ર ગોખી રાખ્યું છે, વર્તમાન તારી જીવન મુક્ત દશા હે, એટલે એની અંદર રહેવાનું બસ. તો કે યાદ કેમ નથી રહેતું એનું કારણ છે સર્યુબેન હવે આપણને. તો કે આત્મા યાદ રહે ને એટલે પેલું યાદ ના રહે, ખ્યાલ આવ્યો? એટલે આની નિશાની છે, યાદ ના રહે એની નિશાની છે. તો કે આત્મા જેટલો હાજર એટલું આ જગત યાદ ના રહે તમને.
એટલે દાદાનું એક સૂત્ર છે ને, તો કે આત્મા હાજર તો દુનિયા ગેરહાજર, ને દુનિયા હાજર તો આત્મા ગેરહાજર. તો કે આ વસ્તુ ઉપરથી ખબર પડે આપણને કે આપણે કેટલી નોંધ કરી છે અને શું કરી છે, તો કે સ્મૃતિ એની રહ્યા જ કરે કે છે. બરાબર. એટલે દાદા ભગવાન એક વાત કરી કે અમને તો આજે કયો વાર થયો, કઈ તિથિ થઈ એ પણ અમને યાદ ના રહે. અમને તો બધું આવડતું હતું એ ભૂલી ગયા કે છે. યાદ રાખવાની કઈ વાત, આવડતું હતું એ ભૂલી ગયા કે છે. બોલો. કારણ કે આવડત વાળો એને લોકો વધારે પકડે. શું કરે આવડત વાળો હોય ને એને લોકો વધારે વ્યવહારમાં નાક 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 કરે, ને આપણે કે ભાઈ મને કઈ આવડતું નથી એટલે કે જવા દો, ફરીથી કામ જ ના સોંપે. શું કરે. એટલે દાદા આવી રીતે નીકળેલા કે મારે મારા આત્મામાં રહેવાનો સમય મળવો જોઈએ, આ બધી વસ્તુમાં ક્યાં પડવાનું, આ તો ફરજિયાત આવી પડે તો આ બધી વસ્તુઓને ઉકેલવાની છે, નહીં તો શું છે. ઘણી વાર તો આપણે સામે ચાલીને બધાને વર્ગીએ, શું થાય છે સામે ચાલીને, કઈ કામ કાજ હોય તો કેજો, આમ હોય તો કેજો, હું કરીશ, આમ છે, મને રસોડું સારું સંભાળતા આવડે છે, આ સારું, એમ કઈ બધા લોકો નાક નાક જ કરે આમાં. શું કરે. પણ દાદા કે અમને કઈ આવડતું નથી ભાઈ, અમને તો આત્મા સિવાય કઈ આવડતું નથી કે શું કહી દીધું. એટલે હવે નવીનાનંદજી, આ સત્સંગમાં તો એ આવડત કેવા જેવી છે, તો આપણે સત્સંગમાં રહીએ, નહીં તો પછી બહાર ના બહાર જ રહીએ. બરોબર છે. રાઈટ. કશું કેવા જતા હતા, બોલો બોલો. કોણ સરી બન્યો હું? તમે નવીનાનંદજી. હા ઓકે સરીબેન, બહુ સરસ, તમે આટલો ટાઈમ આપ્યો એ બહુ સરસ. મને કીધું તું વરેન્દ્રભાઈ કે આવશે એમ કરીને. દીપક આનંદજી, સરયુબેન ને રજા આપો. હા ઓકે ઓકે, સંભળાય છે મારો અવાજ? હા સંભળાય છે. ઓકે, મારું સ્કૂલ નું કામ અટકે છે ને પંકજ નું પેલું ટીચિંગ નું કામ અટકે છે, બેવ અટકી ગયા. હા વાંધો નહીં વાંધો નહીં, બસ તમે આવ્યા એ બહુ સરસ. બસ હવે જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. એટલી તમને નોંધ રહ્યા કરે. જેટલી જગતના સંયોગોમાં આસક્તિ ઓછી એટલી નોંધ ના થાય. આસક્તિનું પરિણામ નોંધ છે. આસક્તિ એટલે લગાવ, કોઈ પણ વસ્તુ પર લગાવ થાય એટલે નોંધ રહે. એટલે દાદા કે અમને આ જગતમાં કોઈ જગ્યાએ આસક્તિ ના હોય, કે છે પ્રેમ જ હોય, આસક્તિ ના હોય. એટલે કે વધઘટ વગરનું જ્યાં હોય ત્યાં યાદ ના રહે, પણ આ વધઘટ વાળી વસ્તુ છે ને ત્યાં એને નોંધ થયા વગર રહેતી નથી. અને નોંધ પાછી આખો દાડો એને કઈડિયા કરે. શું કરે? આ માકણ બાકણ હોય ને તેના સમયે કઈડે, આ કીડી કઈડીને જતી રહે, પણ આપણે આ નોંધ તો અંદર કઈડ્યા જ કરે. જ્યાં સુધી પેલી વ્યક્તિ અંદર દેખાયા કરે ત્યાં સુધી નોંધ કઈડ્યા કરે. પણ કેટલા લોકોને તો યાદ આવે ને તો બહુ ગમે. હા ગમે ને. તો કે કેમ ગમે છે? તો કે હજુ એ વસ્તુઓ ઉપર લગાવ છે એટલે ગમે છે ને. એ વસ્તુઓ ઉપર લગાવ છે, એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એટલે ગમે છે. જો આત્મા ભણી ઇન્ટરેસ્ટ થાય, આત્મા ભણી રસ ઉત્પન્ન થાય, તો એ બધી વસ્તુ એને ફાઇલ રૂપે રહ્યા કરે. જો આપણને ફાઇલ રૂપે નથી રહેતું એટલા માટે આ વસ્તુ યાદ આયા કરે છે. જો ફાઇલ તરીકે એ વખતે જોવામાં આવે સંયોગને, તો પછી એની સ્મૃતિ રહેવાનું કારણ બનતું જ નથી કોઈ. બરાબર. આગળ જોઈએ. હા હા આરામથી. જય સચિદાનંદ. ગીતાબેન મુંબઈ થી. નટુભાઈની બુક નંબર 39 છે. આમાં ખાલી દાદા ભગવાને આજ્ઞા વિશે જ બધા વાક્યો બોલ્યા છે. ડેટ
ના નથી, ખાલી દાદા ભગવાન આજ્ઞા વિશે વાત કરી. ઓકે ઓકે બરોબર. જય સચિદાનંદ બોલો. જય સચિદાનંદ નવીનાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજ્ઞા માટે દાદા કે છે કે આજ્ઞા એ શબ્દો નથી, એ અભેદ દ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ છે. એ તો દિવ્ય દ્રષ્ટિ પામેલા સમકિતધારી મહાત્માઓને અંતરનો પરિશુદ્ધ વ્યવહાર છે. મને મહાત્મા પાસે અપૂર્વ આત્મધન છે, તે સંસારીઓ માટે વાપરી ના નાખશો. તો કે આજ્ઞા અભેદ દ્રષ્ટિ હોતી નથી, મળતી નથી. આજ્ઞા એ બહુ જ મોટું જ્ઞાની પુરુષ નું આખું હૃદય છે. દાદા એ કહ્યું જ્યાં જ્યાં અમારી આજ્ઞા હોય ત્યાં અમારે હાજર રહેવું પડે. તો કે આ દિવ્ય દ્રષ્ટિ એટલે કે અંદરની આંખ આપણી ખુલી, દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થઈ, આપણને સહાયક સંકેત ની પ્રાપ્તિ થઈ, એટલે દુનિયાનું સૌથી મોટામાં મોટું ધન અને છેલ્લામાં છેલ્લું ધન પ્રાપ્ત થયું કહેવાય. તો કે આ ધન ને બને ત્યાં સુધી એવું સાચવી રાખજો અને એવું વાપરજો તો જેથી બહારની બધી વસ્તુ એની મેરેક પૂરી થતી જાય. શું થાય? આ ધન જેટલું વાપરવામાં આવે એટલું પોતાનો આનંદ વધતો જાય અને બહારના સંયોગોથી તમે છૂટા થતા જાઓ. બરાબર. આ ધન એક બહુ મોટામાં મોટી વસ્તુ છે. સહાયક સંકિત કોઈને પ્રાપ્ત થતું નથી ને આવા પાંચમા આરામાં પ્રાપ્ત થવું એ બહુ મોટી વસ્તુ. જે કૃષ્ણ ભગવાન પાસે હતું એવું જ સહાયક સંકિત આપણે બધા મહાત્માઓને આપેલું છે. તો દાદા કે આ દ્રષ્ટિને વાપરી વાપરી અને છૂટતા જાઓ બસ. દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિ કહેવાય છે. શું કહેવાય છે? દિવ્ય. તો કે દિવ્ય દ્રષ્ટિ એટલે શું? તો કે જે દ્રષ્ટિ વાપરવાથી વ્યવહાર છૂટતો જાય એ બધી દિવ્ય દ્રષ્ટિ કહેવાય. બોલો. એનાથી મહાત્માનો પરિશુદ્ધ વ્યવહાર થાય. હા. અને આ દ્રષ્ટિ જેટલી વાપરતા જઈએ એટલું વ્યવહાર શુદ્ધ થાય. વ્યવહાર શુદ્ધ થાય એટલે શું? તો કે એટલો વ્યવહાર ત્યાં પૂરો થઈ જાય છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ વપરાય ત્યાં આપણો પૂર્વનો જે વ્યવહાર હતા નીકળી રહ્યો છે. એ દ્રષ્ટિ વાપરવા સાથે એના પ્રકાશમાં એ આખો વ્યવહાર આખો ઉડી જાય છે. એટલે કે જેટલો જેટલો દાદાનો આપેલો પ્રકાશ, દ્રષ્ટિ, સહાયક સંકેત, આજ્ઞા ધર્મ ને વાપરતા જઈએ એટલો જૂનો વ્યવહાર અહીંયા પૂરો થતો જાય છે. અને સાથે સાથે એક મોટામાં મોટું લોટરી આપણને શું લાગે છે? તો કે સિમંદર સ્વામી પાસે જવા માટેનું ભાથું બંધાય છે. બસ એ મોટામાં મોટો ફાયદો થાય છે આપણને. પેલું પૂરું થાય અને આ ભાથું આપણું બંધાતું જાય છે. આપણે બધા બહુ પુણ્યશાળી છે, બહુ પુણ્યશાળી છે કે આ કર્મોથી આપણે છૂટતા જઈએ છે. નવું બંધાતું નથી અને નવું બંધાય છે સિમંદર સ્વામી ભગવાન પાસે જવાનું. બીજું કોઈ સાંસારિક વસ્તુ બંધાતી નથી તમારી. કેટલું મોટું કાર્ય દાદા ભગવાને આપણી સામે કરેલું છે. બહુ સુંદર, બહુ સુંદર સાહેબ. એ આત્મધનનો કંઈક એક નાનો દાખલો આપો ને કે એ થોડુંક હજી બેસતું નથી. આત્મધન તો કે પેલું જે આત્મધન છે, હા, આપણે વ્યવહારનું જે ધન છે ને તો ખર્ચાઈ જાય. શું છે? પછી આપણે પાસે શિલ્લક ના રહે. ને આ ધન ને તમે જેટલું વાપરતા જાઓ એટલો તમારો પ્રકાશ વધતો જાય. પ્રકાશ રૂપી ધન આખું વધતું જાય. એટલે કે તમારો આત્માનો પ્રકાશ ખુલ્લો થતો જાય, તમારું કેવળ જ્ઞાન આખું ખુલ્લું થતું જાય છે. એ મોટામાં મોટું ધન, મોટા મોટી સંપત્તિ કહેવાય કે છે આને. જેમ ખર્ચે એમ વધતું જાય. શું થાય? ખર્ચે એમ વધતું જાય. એટલે કવિરાજે લખ્યું છે ને, ખર્ચે તેમ વધુ ને વધુ ભરાય મહી, જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહી. તો કે આ ધન આપણને નિરંતર મોક્ષમાં રાખે, સદેહ મોક્ષમાં રાખે, દેહ સાથે મોક્ષમાં રાખે. ને પેલો આત્યંતિક મોક્ષ આવે. શું આવે? છેલ્લામાં છેલ્લો મોક્ષ. પણ અહીંયા રહીને તમને કોઈ પણ સંજોગો અંદર અસરરૂપ ના થાય, તમને નડે નહીં, અડે નહીં, એ મોટા મોટું ધન કહેવાય. પેલું ધન તો ભેગું કર્યું હોય ને તો અંદર બોજો રહ્યા કરે. શું થાય? કઈ રાખીશું ને કઈ ગોઠવણ કરીશું, શું કરીશું. પણ આ બોજા વગરનું ધન કહેવાય. શું કહેવાય?
ને કોઈ લઈ પણ ના જાય આ ધન. પેલું ધન હોય તમારી પાસે તો કોઈ લેવા વાળું આવે પાછું કે થોડું આપ્યો ને હમણાં તકલીફ છે આ છે તે છે, પણ આ ધન ને આપણે જ જાણીએ, આપણે જ વાપરીએ, ને આપણી કાયમ માટેની પ્રોપર્ટી કહેવાય. શું કહેવાય? કાયમની પ્રોપર્ટી. એટલા મોટા મોટું ધન કહેવાય. બહુ સરસ. અને સાહેબ એક વાણી માટે એવું હતું કે હવે અભિપ્રાય ના હોય એવું હોય કે આજે મેં આજે મારા મનનું સમાધાન થયું આ વાણીથી, નવીનાનંદજી વાણીથી મને સમાધાન થયું, સ્યાદવાદ વાણીથી મને સમાધાન થઈ ગયું, એ મને ચાલ્યું બરોબર ગીતાબેન ને. તો પછી એ જે આપણે અભિપ્રાય એ આપ્યો ને મેં કે આ વાણીથી મારા મનનું સમાધાન, તો એનું આપણે પેલું આપણે જયારે રાતના બેસીને કઈ કરીએ ને પ્રતિક્રમણ ખોટા સંયોગ એ બધું જે આવ્યું હોય આપણને, તો આનું નહીં કરવાનું ને આપણને. હવે છે ને આપણે અભિપ્રાય એ અહંકાર હોય ત્યારે જ હોય અભિપ્રાય, નહીં તો એને એને અભિપ્રાય કહેવાતો નથી. અને આ આપણા આગળ વધવા માટેની વસ્તુ છે. શું છે? આગળ વધવાની. ને પેલી વસ્તુ શું છે? અભિપ્રાય સંસારમાં તમને વધારે ખૂંચે, અંદર તમને રખડાવે, ને આ રખડાવનારી વસ્તુ નથી, મુક્ત કરનારી વસ્તુ છે. આ ને પેલું સંસાર તરફ તમને લઈ, હારો બાંધો તો એ સંસાર તમને ઉભો કરે, સારો સંસાર ઉભો થાય, અને ખરા અભિપ્રાય હોય તો ખોટો સંસાર ઉભો થાય, ના ગમતો સંસાર ઉભો થાય. એટલા માટે એનું બધી પ્રક્રિયા કરવાની હોય છે. અહિયાં તો આપણે આપણી વસ્તુ અંદર વધતી જાય એના માટેની વસ્તુ છે. આપણે સમજ પડતી જાય. કેટલા દિવસથી અંદર ચાલતું હતું, મેં કીધું આજે હું પૂછી લઉં કે આવું, કારણ કે હવે આપણે દાદાની વાણી પણ ઘણી વાર બહુ સાંભળીએ કે બધું, એટલે એટલું બધું સાંભળ્યા કરીએ ને દિવસ રાત, આપણને ગમે આ બધું, ગમે છે, બહુ જ ગમે છે. એક તો નિંદર ઓછી થઈ ગઈ એટલે આ બહુ ગમે છે સાહેબ. એટલે આ એક આગળ વધવા માટેનો મોટામાં મોટો પ્રયોગ છે. મનનું સમાધાન થવું એ આગળ વધવાનો મોટામાં મોટો એ છે. એટલે પેલા અભિપ્રાયથી તમારા મનનું સમાધાન નથી એટલે અભિપ્રાય આપો છો. શું છે? તમારા મનનું સમાધાન નહીં તો ખરેખર પોતાના મનનું આખું સમાધાન થઈ જાય છે આપણે અહીંયા તો. હા, ને આપણે આગળ વધીએ છીએ, મોક્ષ માર્ગમાં આગળ વધીએ છીએ, સંસાર માર્ગમાં આગળ નથી વધતા તમે. ના, મોક્ષમાં આગળ વધીએ. એટલે આ નુકસાન કરતા નથી, આગળ વધવા માટેની વસ્તુ છે. આપણને ઉત્પન્ન થાય, શું થાય કે દાદા તમારી વાણી કેવી છે કે મને આખું સોલ્યુશન થઈ જાય છે, હું આગળ વધું છું, એના માટે આ વસ્તુ હોય છે. એને અભિપ્રાય નથી કહેવાતો. આપણને આ મળી ગયું એમ થાય, ઘણી વાર તો આંખમાંથી પાણી હો આવી જાય, તો આપણને આ મળી ગયું આ ભોમાં એમ થઈ જાય. તો કે આંખમાં પાણી કેમ આવે? તો કે આપણને કાયમ માટેનું સમાધાન થઈ જાય છે એટલા માટે. અને કાયમ માટેનું સમાધાન આપનાર દુનિયામાં કોઈ હોતું જ નથી. એક દાદા ભગવાન નીકળ્યા જે ઓન ધી સ્પોટ એને બે મિનિટમાં દરેક વસ્તુનું સોલ્યુશન આપી દેતા હતા. એવી વસ્તુ નથી મળી એટલે આપણને આંખમાંથી પાણી નીકળે છે કે આ મને શું મળ્યું છે, આ મારા કેવા અહોભાગ્ય છે, મારું કેટલું પુણ્યાનું બંદી પુણ્ય છે કે આવા દાદા મને મળ્યા છે. એટલા માટે આંખમાં પાણી આવે. સરસ સરસ, બહુ સુંદર સમાધાન. નવીનાનંદજી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભારતીબેન જય સચિદાનંદ, દીપકાનંદજી જય સચિદાનંદ, નવીનાનંદજી બોલો. આ છે ને આપણે નોંધ ઉપર હવે નોંધ અને ખ્યાલમાં શું ફેર? ખબર, કોઈ આપણને કઠિન ટાઈમમાં હેલ્પ કરી હોય તો આપણને ખ્યાલમાં તો રહે કે એ માણસ મને બહુ જ આ ટાઈમ મને હેલ્પ કરી હતી, તો એને નોંધ કહેવાય? ખ્યાલ આયા પછી અંદર જે વારંવાર રહ્યા કરે એને નોંધ કહેવાય. ખ્યાલ તો તમને એક વાર આપીને જતો રહે, પરંતુ વારંવાર અંદર જે ચાલ્યા કરે એને ભગવાને નોંધ કહેલી છે. મારાથી હારું થયું એ બધી નોંધ કરી કહેવાય. શું કહેવાય? ખ્યાલ ને આગળ આગળ વાગોળતા જઈએ એ બધી નોંધ કહેવાય. તમારો રોલ પૂરો થયો એટલે પછી તમને એ વસ્તુનું ખ્યાલ રહે જ નહીં. પછી ખ્યાલ રહે તો તમે એને નોંધ કહેવાય. શું કહેવાય? એને નોંધ બોધ કોઈ ની નથી બાપરે, હવે મારે ભટકવું નથી, બસ 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 મોક્ષે જવું છે.
એટલે કે આ ખ્યાલ અને નોંધ એ વારંવાર રહ્યા કરે, ખ્યાલ એને યાદ કરાવે ભાઈ આ વસ્તુ આપણે આ કામ કરવાનું છે, ને કામ કર્યા પછી કોઈનું સારું કામ કર્યું ને પછી વારંવાર જે તમને યાદ આવે ને, કઠિન ટાઈમ માણસ મને બહુ હેલ્પ કરી હતી, બરોબર છે, એ ઉપકાર રૂપે હોય, શું હોય ઉપકાર, એનો ઉપકાર, એનો ઉપકાર રૂપ ના ભૂલીએ ને એટલે પરિણામ આવે, શું આવે, એને જે વસ્તુ આપણા માટે ખર્ચી હોય એનું પરિણામ આવે. એટલે દાદા કે છે ને, અમે કોઈના ઘરનો એક કપ ચા પીધો હોય ને તોય અમે એનો ઉપકાર ના ભૂલીએ કે છે, બરાબર બરાબર, એટલા માટે આપણને ખ્યાલ આવે, બાકી બીજા માટે નહીં, આપણું માન વધે એના માટે નહીં, શું છે, ના ના બરોબર, બહુ ફાઈન. એ બધા ચોપડા તો દાદા છે ને એની મેરેજ બંધ કરી દીધા છે, આપણને ખબર હોય કે ના હોય દાદા એ બધા ચોપડા બંધ જ કરી દીધા છે, કરી દીધા છે, યાદ રાખવું હોય તોય ના રહે એવું છે બધું. એટલે દાદા કહેતા હતા ને કે અમારું જ્ઞાન જ એવું છે ને તમને જગત વિસ્મૃતિ વર્ષે, શું કહ્યું, જગત યાદ નહીં આવે, કારણ કે આજ્ઞા, આજ્ઞા એ જ વસ્તુ જગત ને ભૂલાવનારી વસ્તુ છે, શું છે, જગત ભૂલાવનારી વસ્તુ છે, બહુ બરોબર બરોબર, એક્ઝેક્ટલી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ બરોડા, આપડી છે ને જય સચ્ચિદાનંદ સંઘ ની, સ્થાન ક્યાં સુધી રહેતું હશે, કારમણ શરીર અને શુદ્ધાત્મા આ બેની વચ્ચે જે છે તે ના ઉડે ત્યાં સુધી રહે છે, શું સમજ્યું છે માં? દીપકાજી સાંભળ્યું તમે? એક મિનિટ, એક મિનિટ, એ જ સૂત્ર કાઢું છું પાછું. તમે શું કીધું? 3963 કયું આપતા સૂત્ર છે? 3963 નહીં, આપતા સૂત્ર ચોપડી કઈ છે? આપતા સૂત્ર બીજી ચોપડી છે ને, મેં કીધું આપડે જય સચિદાનંદ સંઘ નું છે તો હા કે છે, એટલે ગુચાયો છે, ના એનો કશો વાંધો નથી, ખાલી એતો રાઈટ રેફરન્સ મળે ને એટલા માટે, એનો કઈ વાંધો નથી. ઓકે, અહમનું સ્થાન ક્યાં સુધી રહેતું હશે, કારમણ શરીર અને શુદ્ધાત્મા આ બેની વચ્ચે જે છે તે ના ઉડે ત્યાં સુધી રહે છે. હા, જે છે ના ઉડે તો કે વચ્ચે, આ બેની વચ્ચે જે અહંકાર નું સ્થાન છે ને, અહંકાર નું સ્થાન એ જ્યાં સુધી ના ઉડે આ બેની વચ્ચે થી ત્યાં સુધી અહમ નું સ્થાન રહ્યા કરે. કારમણ શરીર એટલે આ ભોગવટા વાળું શરીર, શું કહેવાય, આ ભોગવટા વાળું શરીર અને શુદ્ધાત્મા
એ બેની વચ્ચે જે છે તે ના ઉડે. તો કે જે છે શું છે? તો કે બેની વચ્ચે અજ્ઞાન એટલે કે અહંકાર જ્યાં સુધી રહેલો છે ત્યાં સુધી અહમ નું સ્થાન રહે. જો વચ્ચે જતું રહે તો અહમ નું સ્થાન રહેતું નથી. તો કે આપણે દાદા એ આ બંને ની વચ્ચેથી એ અહંકાર નું સ્થાન આપણને ઉડાડી આપ્યું એટલે હવે આપણો અહંકાર રહેતો નથી, એટલે કે ચાર્જિંગ પોઈન્ટ આપણો રહેતો નથી. એટલે ચાર્જ પરથી છીછાતમાં એ ઉડી ગયો એવું ને? હા, વચ્ચે જે અહંકાર હતો એ ઉડી ગયો, એને લીધે આ બધી વસ્તુ ઉભી થતી જાય છે. શું છે નવીન આનંદજી? હાજી, એમણે શું કીધું તે સાંભળ્યું? શું કહ્યું? ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ઉડી ગયો. ચાર્જ નહીં, ચાર્જ ફરી 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 કહું, ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ઉડી ગયો. હા, હવે એનો જવાબ આપો. હાજી, તો કે ચાર્જ અત્યારે જે આપણું શરીર છે ને એ પ્રતિષ્ઠિત આત્મા રૂપે છે. શું છે? પ્રતિષ્ઠિત આત્મા રૂપે. તો કે પ્રતિષ્ઠિત આત્મા અહીંયા આખો ભોગવાઈ જાય છે. શું થાય છે? પ્રતિષ્ઠિત આત્મા. ને કે પ્રતિષ્ઠિત આત્માની સાથે અજ્ઞાન હોય તો જ નવું ચાર થાય, નિકળ ના થાય, એ અહીં ખાલી ભોગવાઈ જાય, એટલું જ. બરાબર. હા, શું કહો છો? આમાં મેઇન વસ્તુ તો શું છે કે શરીર અને આત્મા વચ્ચે, કારણ શરીર એટલે આપણું આ શરીર અને આત્મા વચ્ચે જે અહમનું હતું તે જ્ઞાન મળવાથી ઉડી જાય છે, એટલે ત્યાંથી આપણે છૂટી જઈએ છીએ, હવે રહ્યું નથી. ખ્યાલ આવ્યો અશોકભાઈ? ખ્યાલ આવ્યો? અને એ જ્યાં સુધી હોય તે આજનો પ્રતિષ્ઠિત આત્મા ભોગવે અને નવો ચાર્જ કરે. એ હું, એ પ્રતિષ્ઠિત આત્મા નથી, એ નવો તૈયાર કરે પ્રતિષ્ઠા કરીને. એટલે આજે જે ફળ આપે છે ને અશોકભાઈ માં, એ પ્રતિષ્ઠિત આત્મા છે. આજે આખું દેખાય માળખું તે આગળ કરેલી પ્રતિષ્ઠાનું ફળ એ આ પ્રતિષ્ઠિત આત્મા. એટલે પ્રતિષ્ઠિત આત્મા એટલે માને લો હું. શુદ્ધાત્માના ડાયરેક્ટ પ્રકાશમાં આવી ગયા આપણે. બરાબર. એટલે નવી પ્રતિષ્ઠા થતી નથી અને જૂની પ્રતિષ્ઠા ફળ આપે તેને જોઈને એમાંથી છૂટી જાય છે. બરાબર. એટલે દાદા ની કૃપા અને રાજીપો એમાં શું ફરક? તો દાદા ભગવાન કહેતા હતા કે તમે આ જ્ઞાની પુરુષ ની સેવા કરો, થોડું રૂપિયા જ્ઞાની પુરુષ હોય ને તો કે એનો તમારો રાજી રહે, રાજીપો ઉતરે, ને અમારી આજ્ઞા ધર્મ નું તમે પાલન કરો તો કૃપા ઉતરે. શું કે છે? એટલે દાદા અમને કહેતા હતા કે તમને અમારા પગ દબાવો છો, અમારી સેવા કરો છો, અમને નવડાવો છો, જેથી જ્ઞાની પુરુષ રાજી થશે, દાદા ભગવાન રાજી નહીં થાય. તો કે દાદા ભગવાન ક્યારે થાય ને ક્યારે કૃપા ઉતરે? તો એમની આજ્ઞામાં રહો તો જ કૃપા. તો કે કૃપા ઉતારવા માટે મોટામાં મોટું સાધન આજ્ઞા ધર્મ છે. તો કે કૃપા ઉતરે એટલે સંસારે તમારો સારો ચાલે અને મોક્ષ માટે પણ તમે આગળ વધતા જાઓ. અને આ રાજીપાથી શું થાય? તો તમને ભૌતિક સમૃદ્ધિઓ બધી મળ્યા કરે. શું કરે? ભૌતિક સમૃદ્ધિ મળે બધી. પણ મોક્ષ થવા માટે આ કૃપા બહુ જ કામ કરે આગળ વધવા માટે. એટલા માટે દાદા કહું આજ્ઞા ધર્મમાં રહોને કે છે, પાંચ આજ્ઞાને પકડી રાખો. બહુ થઈ ગયું કે છે, અમારી કૃપા નિરંતર ઉતરતી રહેશે, તમારી અંદર રહેલા ભગવાન વ્યક્ત થતા જશે, તમારા જ ભગવાનનો લાભ મેળવવા માટે આ કૃપા એ મોટામાં મોટું કામ કરે છે. ખ્યાલ આવ્યો? કેમ દીપકાનજી હસો છો તમે? વાત સાચી છે. મને એ યાદ આવ્યું કે આપણે સેવા કરતા હતા અને એક વખત માથાકૂટ થઈ હતી તો દાદાએ જે બધાને રિમાન્ડ પર લીધેલા ત્યારે એમણે કીધેલું કે તમે સેવા કરો ને તો વખતે આ
એમ પટેલ ખુશ થાય, પણ આજ્ઞા પાડો તો અંદરના દાદા ભગવાન ખુશ થાય. એટલે એમ પટેલ ની ખુશી જે છે તે રાજીપામાં જાય, અને દાદા ભગવાન ના ખુશ થાય તે આજ્ઞામાં જાય. એટલે પછી એમે કીધું તું કે સેવા તો તમારા મા બાપ ની જઈને કરજો, એમને જરૂર છે, મને કશાની જરૂરત નથી. પણ અમે જે રીતે ખેંચા ખેંચી કરતા હતા ને એના માટેની વાત. જય સચ્ચિદાનંદ. બીજો એક છે, પૂછું? હા પૂછો પૂછો. આપણે ભોગવે તેની ભૂલ, આજે કઈ બી બન્યું બરાબર, તો વિભૂતિ ને બળતરા થઈ તો ભોગવે તેની ભૂલ એ સૂત્ર આવ્યું બરાબર. પણ બળતરા તો એટલી એટલી જ રહે છે, દાદા નું પુત્ર તો મેં એપ્લાય કર્યું, તો બળતરા ઓછી કેવી રીતે થાય? તો કે બળતરા થવાનું કારણ શું? તો કે પેલી જૂની વાત ને હજુ અંદર વાગોળ વાગોળ કરીએ છીએ એટલે બળતરા થાય છે, ખ્યાલ આવે? એને શું પેલું તમે ભોગવે તેની ભૂલ વાપરી તો ઠંડક થઈ ગઈ, પણ પેલું અંદર જોડે 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 ચાલે ચાલુ છે. શું છે? જોડે જોડે ચાલુ. એક બાજુ તમે અગ્નિ ને ઓલવતા જાજો, બીજી અગ્નિ બાજુ ચાલુ ચાલુ છે લાકડું. શું છે? એટલે કે છે કે પેલી અંદર પેલી જે અંદર જે અસરો છે, પહેલાનું અંદર જે ચાલી રહ્યું છે, એની અંદર પૂર્ણ વિરામ આવે તો ભાઈ બળતરા ના થાય. તમને શું થાય? કે આ બળતરા થયા જ કરે તમને આ, કારણ કે તમે અત્યારે કઈ ભાવેશ હોય, ભાવેશભાઈ તો એમને કઈ કહો ને, અત્યારે તમે એને તમને કશું કહ્યું એટલે તમે ભોગવે તેની ભૂલ સમજી ગયા, પણ એનું પેલું પહેલાનું આ બધું કહેલું હોય ને દેખાયા કરે પાછું. શું થાય? એ દેખાય છે, એના આધારે તમને બળતરા થાય છે. એટલે કે છે કે એ વસ્તુ ના દેખાતા અંદર જો શુદ્ધાત્માને આપણને દર્શન થાય તો એ બળતરા બંધ થઈ જાય. પણ આ પેલી પહેલા પ્રકૃતિ દેખાય દેખાય કરે એટલે આપણને બળતરા થાય છે, ખ્યાલ આવે છે? એટલે કે ભોગવે તેની ભૂલ અંદર સમજાય. ને દાદાએ આપણને એનાથી આગળ કહ્યું, તમે જ્ઞાન લીધેલા મહાત્મા હોય વ્યવસ્થિત શક્તિ સમજવાનું. શું સમજવાનું? આ બધું ભોગવે તેની ભૂલ એ બધું જગતના લોકો માટે છે, જેની પાસે અહંકાર છે, અહંકાર ગયો નથી અને કેવી રીતે બહાર નીકળવું એના માટે છે. તો કે આપણો તો અહંકાર ગયેલો છે દાદાએ, ને અહંકાર ગયા પછી આ વ્યવસ્થિત શક્તિ જે આપી છે, તો કે વ્યવસ્થિત દાદા કે શબ્દ વાપરશો ને તો એ અંદર બધું શાંત થઈ જશે. કે શું કહ્યું? એટલે કે આ વ્યવસ્થિત શક્તિ આપણે વાપરવાની, જ્યાં હોય ત્યાં વ્યવસ્થિત કહેશો, અંદર આજ્ઞા ધર્મનું અંદર પાલન થયું એટલે બધું અંદર ચૂપ થઈ જાય. શું થઈ જાય? કારણ કે આજ્ઞામાં એટલું બળ એટલી તાકાત રહેલી છે. એટલે કહ્યું ને કે જ્યાં આજ્ઞા હાજર, જ્યાં આજ્ઞા હાજર ત્યાં આ દુનિયા ગેરહાજર થઈ જાય. શું? આ દુનિયા હાજર થાય છે. શું થાય છે? તો કે આજ્ઞા વપરાય ત્યાં દુનિયા ગેરહાજર થઈ જાય, અને દુનિયા હાજર હોય તો આજ્ઞા આગી પાછી થઈ જાય. શું થઈ જાય? એટલે આપણે જયારે જયારે અંદર બતાય બતાય કરે ને, અંદર પાછું બતાય બતાય રિપીટેશન કરે, તો કે અંદર બોલવાનું વ્યવસ્થિત છે. શું કહેવાનું? જેટલી વાર બતાવે એની સામે આ વ્યવસ્થિત મૂકવાનું, એટલે બે ના છેદ ઉડી જાય. શું થાય? વ્યવસ્થિત મૂકે એટલે પેલી વસ્તુ ઉડતી જાય, પેલી વસ્તુ ઉડતી જાય, એની અસરો ઉડતી જાય. એટલે દાદા કે જેટલી વખત બતાવે એટલી વાર એને વાપરવાનું. એક જણે મને પૂછ્યું હતું કે આપણે ખાતી વખતે બોલીએ છીએ આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું, તે ક્યાં સુધી રાખવાનું કે છે? આપણે ખાવા બેહીએ ત્યારે મેં કહું જ્યાં સુધી થારીમાં હોય ને ત્યાં સુધી રાખવાનું. શું કહ્યું? થારી પૂરી થઈ ગયા પછી નહીં રાખવાનું. એટલે આ જેટલી અસર પડતા હોય એની સામે આપણે વ્યવસ્થિત શક્તિ મુકતા જવાનું, ને એ કરતા નથી, એની અંદર શુદ્ધાત્મા છે, આપણો હિસાબ એને બોલાઈ રહ્યો છે, એ બધું અંદર વપરાતું જશે ને એમ એમ પેલી અસરોથી મુક્ત થતા જશો આપણે. જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ દેવ્યાની બેન. જય સચ્ચિદાનંદ સાહેબ. બોલો બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, કેમ વિડીયો અટકી ગયો છે? નવીનાનંદજી, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આ સ્વરૂપ વિજ્ઞાન છે દીપક આનંદજી. નંબર છે 3620. બોલો. 3620. હા. કુદરતી નિયમોમાં ત્રણ વસ્તુની જરૂર, ઓળંબો, કાટખૂણો ને લેવલ. એટલે શું? ઓળંબો, કાટખૂણો ને લેવલ. સેના માટે? સેના માટે? કુદરતી નિયમોમાં ત્રણ વસ્તુની જરૂર, એટલે ઓળંબો, કાટખૂણો
ને લેવલ એટલે આપણે શુદ્ધાત્મા થયા તો પછી આનું શું જાણવું તો એટલે શું છે આ તો કે ઓળંબો એટલે તો કે ઓળંબો વસ્તુ જે બનાવી છે અને તમે સરખું સરખી થઈ છે કે નહીં એ બતાડે શું બતાડે ઓળંબો જે હોય છે ને તમે દિવાલ ચણી પછી ઓળંબાથી આ લોકો કડિયા લોકો માપ લે કે આ સરખી થઈ છે કે નહીં દિવાલ એના માટે ઓળંબો હોય તો કે આપણને અંદર જ્ઞાન ફિટિંગ થયું છે કે નહીં એના માટે ઓળંબો કામ કરે શું છે આ બતાડે કે તમારું જ્ઞાન બરોબર ફિટિંગ થયું છે કે નહીં તમારી અંદર દિવાલ આમથી આમ થઈ છે કે નથી થઈ સરખી થઈ છે કે નહીં એના માટે ઓળંબો છે અને કાટખૂણો શું કામ કરે તો કે આમ આ બધું માપે આ બધું માપે કે પહેલાની તમને જે અસરો હતી એ અસરો ઓછી થઈ કે નહીં એ બધી અસરો અને કાટખૂણો માપે શું કરે તો કે કાટખૂણો જે જે પ્રમાણે માપ હતું એ પ્રમાણે આ થયું છે કે નહીં એના માટે કાટખૂણો વપરાય છે કાટખૂણો એવું આમ કાટખૂણા જેવું આમ આવે છે કડિયામાં આવે છે રાઈટ એંગલ જેવું કશું એલ જેવું આવે છે તો કે એના ઉપર ખબર પડે કે આ દિવાલ અને આ દિવાલ બરોબર થઈ કે ના થઈ એના માટે કાટખૂણો મૂક્યા ફરક પડ્યો કે નહીં એની આપણને ખબર પડે અચ્છા અચ્છા ઓકે એટલે દિવાલમાં ખબર પડે એવી અહીંયા ખબર પડે અને છેલ્લું શું કહ્યું ઓળંબો કાટખૂણો ને લેવલ લેવલ તો પછી આપણને આપણને લેવલ ખબર પડે કે આપણે કેટલા લેવલમાં પહોંચ્યા છે તો કે આપણે શુદ્ધાત્માની સીટ ઉપર બેહીએ છે કે આ બહારની સીટ ઉપર બેહીએ છે એનું આપણને લેવલ ખબર પડે એટલા માટે ઇટ્સ નોટ લેવલ ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી રાઈટ નોર્માલિટીમાં તમે સંજોગોમાં નોર્મલ રહી શકો છો અથવા તો અસર મુક્ત રહી શકો છો એ તમને ખ્યાલ આવે લેવલ તમારું કેટલે પહોંચ્યું છે એનું ખબર બરાબર ઓકે ઓકે જય સચ્ચિદાનંદ દીપક ગાંધી તમે શું કહેવા માંગો છો કે આ જ છે અને લેવલ એટલે સંભાવે નિકાલ થયું તે ફાઇનલ બ્યુટીફુલ જસ્ટ બ્યુટીફુલ ઓકે થેન્ક યુ દાદા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આગળ જઈએ નવીનાનજી ચાલો નલિની બેન ભાવસાર બરોડા દાદા ભગવાન બેન્ડ કહેતા હતા ને આ બેન્ડ કહેવાય બેન્ડ એકબીજાનું પૂરક હોય ખ્યાલ આવે છે બેન્ડ એ પૂરક કહેવાય બધી વસ્તુને સાચવી લે શું કહેવાય દરેક મ્યુઝિક ને જ્યાં જે મ્યુઝિક ની જરૂર હોય મ્યુઝિક વગાડે બેન્ડ બોલો નલિની બેન જય સચ્ચિદાનંદ દીપક આનંદજી જય સચ્ચિદાનંદ હવે મોક્ષ માર્ગ માટે નવી પ્રતિષ્ઠા ભગવાન પાસે જવાની પ્રતિષ્ઠા થાય છે તો બિલકુલ બંધ જ કરી નાખી છે હમણાં શું કર્યું છે તમારે જવું હશે તોય નહીં જવાય હવે એ બાજુ આ બાજુ જ જવાનું છે એક ખુલ્લો રાખ્યો છે હમણાં બાકી એમને બંધ કરી દીધા અહંકાર જાગતો હોય તો જ પ્રતિષ્ઠા થાય અહંકાર જતો રહે છે એટલે નવી પ્રતિષ્ઠા થતી નથી અને એના માટે જે આપણે શુભ શુભ કર્મ કરીએ તો એમાં દાદા ને કીર્તન ભક્તિ કરીએ દાદાની આજ્ઞા પાડીએ દાદાના વચન બળ આપણે અહોભાવથી આપણે એમને અંતરથી પોકાર કરીએ એ બધી પ્રતિષ્ઠા કહેવાય ને અંદર હવે છે ને આપણે શુભ કે અશુભ થતું નથી હા બરોબર શુભ ને અશુદ્ધ અહંકાર હોય ત્યાં જ થાય હવે શુદ્ધ થાય આપણું બધું શુદ્ધ થાય જે કામ થાય બધું શુદ્ધ થાય તો કે કીર્તન ભક્તિ કરો
આજ્ઞા ધર્મ પાડો દાદા યાદ રે એ બધું જ શુદ્ધ વસ્તુ તમને આગળ મોક્ષ ભેગો થાય શ્રીમંદર સ્વામી ભગવાન ભેગા થાય એવા જ કાર્યો થાય છે આનાથી ફક્ત બસ આ બધી વસ્તુ પેલું બધું શુભ તો બનતું જ નથી કશું શુભ કે અશુભ કશું બને નહીં એ અહંકારી હોય તો જ બને હવે બધું ચોખ્ખું થતું જાય છે અંદર શું થાય છે જે ઉભું થાય ચોખ્ખું થઈ જાય છે ચોખ્ખું કેમ થાય છે તો કે હું શુદ્ધાત્મા છું એવું રહે છે એટલે બધું ચોખ્ખું થાય જય સચિદાનંદ જય સચિદાનંદ સુમિત્રાબેન બરોડા જય સચિદાનંદ નવીનાનંદજી બોલો જય સચિદાનંદ બોલો આપણે નવમો છે અનુભવ જ્ઞાન સૂત્ર એમાં 223મો છે સૂત્ર ઓપન ભંડાર કોઈ દિવસ ના લૂંટાય અને લૂંટી શકે તે સુરવીર કહેવાય તો કે ઓપન ભંડાર કોઈ લૂંટી ના શકે બરોબર ને બીજું શું કહ્યું ઓપન ભંડાર લૂંટી ના શકે બીજું વાક્ય શું અને લૂંટી શકે તે સુરવીર કહેવાય તો કે ઓપન ભંડાર એટલે શું તો કે હું શુદ્ધાત્મા છું જે પ્રાપ્ત થાય છે ને ઓપન ભંડાર કહેવાય અને એવું જેને પ્રાપ્ત થાય છે સુરવીર કહેવાય શું કહેવાય કારણ કે બહુ ઓછા લોકોને પ્રાપ્ત થાય છે વસ્તુ તો કે આ જ્ઞાનીનું જે જ્ઞાન છે એ આખો ભંડાર કહેવાય શું કહેવાય એ ભંડાર કહેવાય આખો અને ભંડાર ને લૂંટનારો કેવો હોય તો કે બહુ બહુ પુણ્યશાળી હોય એને જ આ સાંભળવા મળે લૂંટવા મળે અનુભવવા મળે એ સિવાય બીજા કોઈનું કામ નથી સામાન્ય માણસોનું કામ નથી દાદા કે છે કે આ દુનિયામાં ઝવેરીઓ કેટલા હોય કે છે શું કહેતા હતા ઝવેરીઓ કેટલા હોય ઓછા હોય તો કે એ શું લૂંટનાર ઝવેરી કહેવાય અને એને સુરવીર કહેવાય તો કે એવા સુરવીર હોય તો જ આ ખજાનાને લૂંટી શકે આ ખજાનાને સમજી શકે અને ખજાનાને પ્રાપ્ત કર્યા પછી આ જગતમાંથી બહાર નીકળી શકે એ ખજાનો જ્યાં સુધી પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી આ જગતમાંથી બહાર નીકળાતું નથી બાકી બધા ખજાના અહીંયા ફસાવનારા છે આ એક જ ખજાનો જે એવો છે જે આપણને સંસારમાંથી બહાર કાઢવા વાળો છે અને મોક્ષે લઈ જવા વાળો ખજાનો છે એટલે કે આ ખજાનો જેટલો લૂંટાય એટલો લૂંટી લેજો તો કે કેવી રીતે લૂંટવાનો તો કે બીજાની અંદર જેટલા શુદ્ધાત્મા જોતા જઈએ ને એટલો આપણે ખજાનો લૂંટ્યો કહેવાય પાંચ આજ્ઞામાં જેટલા રહેતા જઈએ એટલો આપણે ખજાનો લૂંટ્યો કહેવાય એટલે કવિરાજે ગવડાયેલું દાદા કુબેરી બ્રહ્માંડી ખજાનો લૂંટાય એટલું લૂંટજો રે કાલ કોણે દીઠી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે પોતાના સ્વરૂપમાં જેટલું રહેતા જઈએ હું શુદ્ધાત્મા તું જેતા રહેતા જઈએ એ મોટામાં મોટો ખજાનો છે ને ખજાનો કોઈને દેખાય નહીં આપણે એનો અનુભવ કરી શકીએ ને આપણને જે જે વ્યક્તિ ભેગા થાય ને આપણી પાસે અંદર જો ખજાનો એ ખુલ્લો થયો હોય તો આપણી પાસે બેસવાથી એને ઠંડક ઉત્પન્ન થાય શું થાય એટલા માટે ખજાનાની આ વાત કરેલી છે દાદા ભગવાને એક જગ્યાએ સત્સંગમાં એમ કીધું તું પૂજા એટલે આપણે બધાથી જ નાના છીએ એવો લઘુત્તમ ભાવ એ દરસલ પૂજા કહેવાય તમારે રેફરન્સ જોઈએ છે કે છે રેફરન્સ દીપકાનંદજી કહેજો રેફરન્સ હોય ના રેફરન્સ નથી દીપકાનંદજી ખાલી કોઈ સત્સંગમાં સાંભળ્યું હતું બહુ પહેલા બરોબર છે પૂજા લઘુત્તમ શું કહ્યું પૂજા એટલે આપણે બધાથી જ નાના છીએ એવો લઘુત્તમ ભાવે દરસલ પૂજા કહેવાય બરોબર છે તો કે લઘુત્તમ ભાવ તો દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે અને દાદાએ કહ્યું અક્રમ વિજ્ઞાનના બે મુખ્ય પાયા છે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ જ્ઞાની પોતે પણ કહે છે કે આ શરીરને પૂજાઈને શું કામ છે શું કહે છે આ શરીર તો બળી જવાનું છે પરંતુ આપણને જે અંદર લઘુત્તમ ભાવ રહે છે એ મોટામાં મોટી પૂજા કેવી રીતે કહેવાય
तो के लघुत्तम भाव वगर क्यारे बाहर निकली सकातु नथी। व्यवहार में लघुत्तम भाव होय तो तमे आ व्यवहार थी छूटी सको। व्यवहार में जितलु गुरुत्तम भाव होय एटलु संसार में तमे फसाता जाओ, संसार थी बाहर ना निकली सकाय। एटले दादा भगवान नु एक सूत्र छे तो के अमे व्यवहार में लघुत्तम छे अने निश्चय में गुरुत्तम छे, अमारा थी कोई मोटू नथी। तो के जेटला तमे लघुत्तम भाव में रहता जाओ ए मोटा में मोटी पूजा करी कहेवाय के छे। अने ए आपणने फळ शुं आपे तो के आपणे ए लघुत्तम भाव ने जोता जईए तो के आपणी अंदर लघुत्तम भाव उत्पन्न थतो जाय। शुं छे ए लघुत्तम भाव जोता जईए ज्ञानी मां, एटले आपणी अंदर लघुत्तम भाव उत्पन्न थतो जाय। तो के पूजा करवानुं कारण शुं, तो के जेनी अंदर जे वस्तु होय ए प्राप्त करवा माटेनुं एक साधन एने पूजा कहेवाय छे। शुं के छे? पूजा एटला माटे करवामां आवे छे के व्यक्तिनी अंदर वस्तु जे छे ए वस्तु आपणने प्राप्त थाय, आपणामां वर्ते, एटला माटे पूजा करवामां आवे छे। तो ज्ञानी पुरुषमां सौथी मोटी वस्तु शुं वर्ती होय छे व्यवहारनी? तो के लघुत्तम भावमां होय छे। एटले तमे जे पूजा करो एटले तमारी अंदर आखुं लघुत्तम भाव उत्पन्न થતો જાય છે, એ આ પૂજાનું મહત્વ છે મોટા। આપણે બધાથી જ નાના છીએ એવું લઘુત્તમ ભાવે દરસલ પૂજા કહેવાય। ઓકે નેક્સ્ટ, એક દાદાજી એમ કીધું કે તમારા બધાના પ્રેમથી જ મારો શ્વાસ ચાલે છે, દાદા ભગવાને એમ કીધું, બરોબર છે? તો કે પ્રેમ એ દુનિયાનું એક અમૂલ્ય રત્ન છે, પણ પ્રેમ કેવો હોવો જોઈએ? તો કે વઢઘટ વગરનો, આસક્તિ વગરનો, ચડે વધે નહીં ઘટે નહીં એને ભગવાને પ્રેમ કહ્યો છે। વધઘટ વારે ને આસક્તિ કહેલું છે। તો કે મહાત્માઓને અંદર શુદ્ધાત્મા પ્રાપ્ત થયેલો છે અને એમની ભાવના અત્યારે શું છે? તો કે છૂટવાની ભાવના છે, નિરંતર એમને છૂટવાની જે ભાવના થાય છે એને દાદાએ પ્રેમ કહ્યો। તો કે એના આધારે અમે છે, તો કે મહાત્માઓની અંદર જે આ શુદ્ધ ભાવના વહે છે ને એને દાદાએ પ્રેમ રૂપે રહ્યું, અને એ પ્રેમના આધારે અમે છે। શું કહે છે? મહાત્માઓના આધારે। કારણ કે ધીમે ધીમે મહાત્માઓની અંદર પણ પ્રેમ ઉત્પન્ન થતો જાય છે। કેમ? તો કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નથી એવું અંદર રહે છે, કારણ કે પેલા પ્રેમની અંદર કઈ લેવું હોય આપવું હોય એને પેલો પ્રેમ કહેવાય જગતનો, પણ અહીંયા તો મહાત્માઓને કશું જોઈતું નથી। દાદા કે અહીં મહાત્માઓ ખાવાનું ખાતા હશે ને કોઈ તમારી ઘેર આવીને, તો એને પછી એવું નહીં કે મારે ખાવું છે। જગતના લોકોને એવી વૃત્તિઓ રહે છે, એટલે એ પણ મહાત્માઓ પણ પ્રેમ સ્વરૂપ થતા જાય છે। શું છે? પ્રેમ સ્વરૂપ। તો કે દાદા કે તમારા પ્રેમ ને લીધે અમે આ રહ્યા છે, ટકી રહ્યા છે, તમારો બધાનો પ્રેમ। એટલે દાદા એટલે એવું કહેવા માંગતા હતા કે આ જે સજીવન મૂર્તિ છે ને એ જ આખી પ્રેમની મૂર્તિ છે। શું કહેવા માંગતા હતા? એવી રીતે ના કે અમે અમારી અંદર આવો પ્રેમ વહે છે કે આ વહે છે, પણ પેલાને એવી રીતે કહી અને એમને પ્રેમનું મહત્વ સમજાવ્યું કે પ્રેમ ખરેખર શું હોય છે એ સમજાવવા માટે એમણે વાક્ય કહ્યું। શું કહ્યું? વાક્ય સમજાવડે કે પ્રેમ આવો હોવો જોઈએ, એ કહી કહીને તમારી અંદર જે આસક્તિ છે ને, આસક્તિ પડેલી એને કાઢે છે ધીમે ધીમે આ વસ્તુ મૂકીને, બરાબર? ને ખરેખર તો પ્રેમ સ્વરૂપ તો એ દાદા ભગવાન જ કહેવાય। શું કહેવાય? જ્ઞાની આખા એ પ્રેમ સ્વરૂપ કહેવાય। તો કે તમને એવા બનવા માટે, એવા રૂપ થવા માટે તમને આ એક વસ્તુ પ્રપોઝલ રૂપે મૂક્યું છે। શું મૂક્યું છે? પ્રપોઝલ રૂપે, કે તમે આવા થઈ જાઓ એટલા માટે શબ્દ મૂક્યો, કે તમારા પ્રેમ ને લીધે અમે છીએ। શું મૂક્યું છે? તો કે જ્ઞાની ની અહીંયા લઘુત્તા કેટલી બધી બતાવે છે, એમ લઘુત્તા કેટલી બધી બતાડે છે, એક પ્રમાણ માટે આ વસ્તુ મૂકી છે એમણે, કે તમે એવા થઈ જાઓ પ્રેમ સ્વરૂપે, એમ કહેવા માંગે છે। સચ્ચિદાનંદ, શાંતિ કાકા મહેસાણા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બા, જય સચ્ચિદાનંદ, બોલો, જય સચ્ચિદાનંદ, દર્શન થયા તમને વિનાનંદજી, આ બોલો સાહેબ, એક આપત સૂત્ર છે નંબર 7 6 8, ચાર નંબર ની બુક નું, ચાર નંબર, અમે
તમારા અહંકારને ફ્રેક્ચર કરતા નથી, રોંગ બિલીફને ફ્રેક્ચર કરી આપીએ છીએ. પછી આગળ બસ આટલું છે. હા, તો કે છે કે અહંકાર એટલે શું? તો કે માન્યતાઓનું સ્વરૂપ, માન્યતાઓનું સ્વરૂપ, રોંગ બિલીફનું ભેગું સ્વરૂપ એને અહંકાર કહેવામાં આવે છે. એટલે કે જેટલી તમારી માન્યતાઓ ખલાસ થતી જાય ને, એટલો અહંકાર ખલાસ થતો જાય. એટલે અમે અહંકાર ખલાસ નથી કરતા, તમારી માન્યતાઓને અમે ખલાસ કરીએ છીએ. શું છે? તો કે માન્યતાઓ કઈ? તો કે હું શાંતિભાઈ છું, પહેલી માન્યતા. મારા આ મારા વાઈફ છે, આ મારો છોકરો છે, આ મારા પૌત્રો, બધું છે, બધી માન્યતાઓ છે. તો કે શાંતિ, હું શાંતિભાઈ છું, એ માન્યતા ખલાસ થઈ ને એટલે બધી માન્યતાઓ ખલાસ થતી જાય, ને અહંકાર જે ઉભો થતો હતો એ આખો અહંકાર ખલાસ થતો જાય. એટલે જ્ઞાની ખાલી માન્યતાઓને ફેક્ચર કરે છે અને નવી રાઈટ બિલીફ આપણને બેસાડી આપે છે કે હું શુદ્ધ આત્મા છું. તો કે હું શુદ્ધાત્મા સ્વરૂપ આપણે જેટલા રહેતા જઈએ એટલી આ બધી રોંગ માન્યતાઓ પહેલાની જે ઉભી થયેલી છે એ આખી ખલાસ થતી જાય છે. આપણે એટલે અહંકારને ફ્રેક્ચર કરવાનો કોઈ સવાલ નથી હોતો. હા, માન્યતા ફ્રેક્ચર થઈ એટલે અહંકાર ગયો જ. માન્યતાઓ ભેગી થઈને જે વસ્તુ બની એને અહંકાર કહેવાય છે. શું કહેવાય છે? એટલે માન્યતા જાય એટલે અહંકાર જાય. હા, એટલે આત્મા અને અહંકાર બંનેનું જે ક્રિટિકલ પોઈન્ટ, ક્રિટિકલ વચ્ચેનું જે પોઈન્ટ, એ ફક્ત માન્યતાઓ જ છે. માન્યતાઓ, માન્યતાઓથી જ આ જગત ઉભું થયો છે. બરાબર. માન્યતાઓ જાય એટલે બધું જ વિસારે પડી જાય. તો કે દાદા આપણને ખાલી રાઈટ બિલીફ બેસાડી આપી. શું કરી આપી? રાઈટ બિલીફ. જેને હું શાંતિભાઈ છું એને જ તમને ભાન કરી આપી કે હું શુદ્ધ આત્મા છું. એટલે જે વ્યક્તિ ઊંધો ચાલી રહ્યો હતો એ જ વ્યક્તિ હવે સીધો ચાલતો થયો છે. ચાલવું એને મોક્ષ માર્ગ કયો અને ઊંધું ચાલવું એને સંસાર માર્ગ કયો. તો કે સંસાર માર્ગની જેટલી રોંગ બિલીફો હતી એને ફ્રેક્ચર કરી નાખી બિલીફોને. એટલે કે આપણને હવે આપણને બિલીફ રે કે હું શાંતિભાઈ છું, પણ આપણે વ્યવહાર રિલેટિવ રહી. શું રહી બિલીફ? સ્થાપન કરતી જાય છે. શું કરે છે? શુદ્ધાત્માનો પ્રકાશ આખી ખુલ્લી કરતો જાય છે. જેટલી જેટલી જગ્યાએ હું શુદ્ધાત્મા રહ્યું, રાઈટ બિલીફ રહી, એટલું તમારા શુદ્ધાત્માનો પ્રકાશ આખો વધતો જાય છે. સંસાર તરફનો પ્રકાશ વધતો તો એ પ્રકાશ આખો એ રોંગ બિલીફ ને ફ્રેક્ચર કરવાથી આખો એ પ્રકાશ આખો બંધ થઈ ગયો. આખો બુદ્ધિ ઉભી થતી બંધ થઈ ગઈ. શું થઈ ગઈ? બુદ્ધિ ઉભી થતી બંધ થઈ ગઈ ને પોતાનો જે મૂળ પ્રકાશ છે આખો ખુલ્લો થતો જાય છે. એટલે માન્યતા જેવી એને જ મોક્ષ માર્ગ નું પ્રથમ સોપાન કહેવામાં આવે છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. બોલો નીતા. જય સચ્ચિદાનંદ પગાનંદજી. જય સચ્ચિદાનંદ મગનાનંદજી. બોલો નીતા. એક પ્રશ્ન છે દાદા ભગવાન. આપનું સૂત્ર પ્રથમ આવૃત્તિ 1980. 80 મું સૂત્ર છે. બોલો. હા, 1980 ની બુક છે. 1980 સૂત્ર નંબર 1820. બોલો. ક્રોધ એ તો પ્રેમ છે એવું જે ઓળખતા શીખ્યો એ માણસ કહેવાય. ક્રોધ એ પ્રેમ છે. હા, એ ઓળખતા શીખ્યો એ માણસ કહેવાય. બરોબર ને? હા જી. ક્રોધ આપણા ઉપર કોઈ ક્યારે કરે તો કે આપણા ઉપર કઈક લાગણી હોય તો આપણા ઉપર ગુસ્સે થાય, નીકળ ના થાય. નીકળ ગુસ્સે થવાનું કોઈ લાગણી નથી એટલે પ્રેમ કહેવાય છે. શું કહેવાય છે? કારણ કે આપણે સરખા રસ્તે ચાલીએ, સીધા રસ્તે ચાલીએ, એ ક્રોધ કરવા માટેનું એક કારણ હોય છે. શું હોય છે? એમાં એનો ખરાબ ભાવ હોતો નથી. જેવી રીતે માં હોય ને
એ પુત્ર તરફ ગમે તેટલો ગુસ્સે થાય ને છતાં પણ અંદર પ્રેમ છુપાયેલો, એટલે આ માના તરફની વાત કરેલી ખાસ તો આ, કે માં જ કોઈ પણ વસ્તુ ગુસ્સો થાય તો કે એની છોકરો સારા રસ્તે જાય, સીધા રસ્તે જાય, એક આશયથી એ ક્રોધ કરવામાં આવે છે માનો, પણ અંદર એને ખરેખર હોતું નથી એવું, અંદર તો પ્રેમ જ હોય છે, પ્રેમના કારણે આ નીકળી જાય છે એનાથી, શું થાય છે, પ્રેમના કારણે, એટલે એને ગુસ્સાને ક્રોધને પ્રેમ રૂપે કહેલું છે દાદાએ. પછી એના આગળ કીધેલું છે, એક ફેર ફસાય રહી, એટલે એમ કે છે કે ક્રોધ કરવો એટલે પોતાની છતી મિલકતે દિવાળી ચાપવી, એનું એનું પાછળનો છે 1821, તો કે છે વળી એમ કે છે ક્રોધ કરવો એટલે પોતાની છતી મિલકતને દિવાળી ચાપવી, એટલે કે છે કે અંદર કેટલું બધું આપણને દેખાતું બંધ થાય ત્યારે ક્રોધ થાય છે. આ બીજા સાથેની વાત કરી, બીજા સાથેની વાત કરી કે ક્રોધ ક્યારે થાય છે, તો કે આપણને અંદર દેખાતું બંધ થઈ જાય છે, અથવા તો સામાના વ્યૂ પોઈન્ટને આપણે સમજી શકતા નથી, આપણી ડિઝાઇન પ્રમાણે ચાલતા નથી, એટલે ક્રોધ થાય છે, અને ક્રોધ થાય એટલે તમે આ પૂતગલના પક્ષમાં બેઠા કહેવાય, એટલે તમે પૂતગલને અંદર સળગાયું કહેવાય, શું કહેવાય, તમે એ વખતે જે આત્મામાં રહેવું જોઈએ આત્મામાં ન રહેતા એ બાજુ રહ્યા, એટલે તમે તમારી મિલકતને દિવાસળી ચાપી કહેવાય કે છે. બરાબર, તો એના માટે કન્ફેશન કરવું છે મારે, હું ડાયલોગમાં જોતી જ નથી આ બધા અપ્તપુત્ર સાથે મને કન્ફેશન કરવાનું છે કે એમને એમાં શુદ્ધાત્મા કે નીતા દેખાતી નથી, એના માટે મને શક્તિ આપજો ભાઈ. બરોબર છે, આપણે છે ને શુદ્ધાત્માના દર્શન જ કરવા, અને આ ફાઇલ જે રીતે અંદર એ રીતનો વ્યવહાર કર ગોઠવી દેવાનો, શું કરવાનો, એ રીતે વ્યવહાર ગોઠવી દેવાનો. કોઈ પૂછે ત્યાર પછી કહેવાનું કે મારા પતિ દેવ છે, ડાયાલાલ છે, બધું કહેવાનું, પણ અંદર વ્યવહાર પેલી રીતનો કરી નાખવાનો, શુદ્ધાત્મા ભગવાન અને આ ફાઇલ છે એવી રીતે, તો કે એ જેટલું કરતા જશો ને એટલા બંને વચ્ચે પરસ્પર વ્યવહાર પણ સારો રહેશે, કારણ કે તમે આજ્ઞા ધર્મને ગોઠવી ને, એટલે બંનેનો વ્યવહાર સરસમાં સરસ રીતે ચાલે, એકબીજા માટે એડજસ્ટમેન્ટ રહે, બધી રીતે ફાયદાકારક બધી વસ્તુ રહ્યા. ક્રોધને પાછો બહાર કસાય કયો છે, શું કયો છે ભગવાનો, કસાય ક્રોધ માન માયા લોભ જવા જોઈએ કે છે, તો કે ક્રોધ માન માયા ક્રોધ જે થાય છે એટલે શું થાય, તો કે આત્મ સ્વરૂપ ને ઉપર ના આવવા દે, શું કરે, આત્મ સ્વરૂપ ને ઉપર ના આવવા દેવું, એટલે પોતાની મિલકત ને દિવાસળી ચાપી કહેવાય, એને શું કહેવાય, એનો પ્રકાશ ખુલ્લો થવો જોઈએ, પ્રકાશને ના વાપર્યો, ના ક્રોધ નામનો પ્રકાશને તમે વાપર્યો, જે પ્રકાશ કોઈ કામનો નથી, ક્રોધ કરવાનું કોઈ કારણ જ નથી, દાદા કે છે, શું કે છે, બરાબર, કે છે આપણે પોતાની દિવાસળી એને એને આપણે ચાપી કહેવાય કે છે, પોતાની મિલકતને, કારણ કે આત્મ સ્વરૂપ એટલે બાજુમાં રહી ગયું ને આ બધી વસ્તુઓને મહત્વ આપ્યું, એટલે એને દિવાસળી ચાપી કહેવાય, આપણે છતી મિલકતને, આપણી મિલકતને બાજુ પર મૂકી દીધી, પેલી મિલકતને આપણે મહત્વ આપી દીધું કહેવાય, એટલે આ ક્રોધ માન માયાલો ભગવાન કે જાય તો અરિયંત ભગવાનમાં આવે કે છે, તો કે છે કે આવી રીતે આ વસ્તુને મૂકેલી છે. જય સચિદાનંદ. નીતાબેન, એટલે તમે હવે રોજ એમનામાં શુદ્ધાત્મા જોશો અને ડાયાલાલ નહીં જોશો, પણ નીતાબેન જોશો ને, એક્સટેન્ડેડ નીતાબેન. યસ, આવી શક્તિ આપો. બધા આપતા પુત્રો સત્સંગ કરવા માટે બેઠેલા, તો એમાં દીપક આનંદજી નો નંબર જ ના આવ્યો બોલવામાં, એમનો બોલવામાં નંબર ના આવ્યો, તો પછી નીચે બેઠેલા આપણા બધા મહાત્મા એ કહ્યું, તમે આજે બોલ્યા નહીં, કશું કે છે, શું કહ્યું, તમે કશું બોલ્યા નહીં, તો કે છે એમણે બહુ સરસ જવાબ આપ્યો, તો મને યાદ રહી ગયો છે, કાયમ હું દાખલા તરીકે પણ આપું છું, કે આ જે બધા બોલ્યા ને એની અંદર હું જ બેઠેલો હતો, શું કહ્યું, એટલે મારે બોલવાનો, મેં બોલી જ દીધું છે, શું કહ્યું, મેં બોલી જ દીધેલું છે, આ બધી આ બધી વસ્તુઓને લઘુત્તમ ભાવમાં આવે છે, આ બધી વસ્તુ સમજી લેજો, આ બધી વસ્તુ જોતા આવડે તો આપણા ઉત્પન્ન થાય વસ્તુ, શું છે, અને ધીરજ ખૂટી જાય છે એમના માટે, ત્યારે જ એમની માટે ધીરજ ખૂટી જાય છે મારી, મને આ વસ્તુ બહુ ગમેલી, હું ગમે તે જગ્યાએ આ દાખલો આપું છું દીપકાનંદજીનો, બહુ સરસ છે કે હું બધામાં હું જ બેઠેલો છું, હું જ બોલ્યો,
ભઈ મારે ક્યાં અને આ ફાઇલ ને બોલાવવાની જરૂર રહી. ચાલો આગળ જઈએ. હંસાબેન, હંસાબેન બરોડા, હંસાબેન પાછું અનમ્યુટ કરજો. હંસાબેન એક મિનિટ. જય સચિદાનંદ. દીપક આનંદજી બોલો. પરમ સુખ નો વૈભવ 682 આપતા સૂત્ર છે. પરમ સુખ નો વૈભવ, પરમ સુખ નો વૈભવ 682 નંબર, 682 નંબર નું બોલો. જય સચિદાનંદ નવીનાનજી. જય સચિદાનંદ બોલો. આ જગતમાં જીતવા જેવું શું? આ ત્રણ વેદ જ છે. જેને વેદ જીત્યો તેને આખું જગત જીત્યું. ત્રણ વેદ કયા? સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. સમજો બરોબર છે. તો કે આ ત્રણ વેદને જીતવાના છે, બરોબર ને? આ ત્રણ વેદ જીત્યા એટલે બધું જીતાઈ ગયું. તો કે એ વેદ કેવી રીતે જીતાય? તો કે પુરુષ જે સ્ત્રીને જુએ છે સ્ત્રી રૂપે ન દેખાય, શુદ્ધાત્મા તરીકે દેખાય. સ્ત્રી જે પુરુષને જુએ છે તો એને એને પુરુષ રૂપે ના દેખાય. નપુંસકને જુએ તો નપુંસક રીતે ના દેખાય, અને શુદ્ધાત્મા રીતે જેટલાય, જેટલી શુદ્ધાત્મા દ્રષ્ટિ તમે વાપરતા જાઓ એટલા આ બધા વેદોથી તમે પર થતા જાઓ અને વેદ તમને જીતાતા જાય. આત્મા એ આ ત્રણ વેદોથી પર છે. આત્મા સ્ત્રી વેદ નથી, પુરુષ વેદ નથી કે નપુંસક વેદ નથી. એટલે કે તમે જેટલું શુદ્ધાત્મા ભાવમાં રહેતા જાઓ એટલા આ ત્રણ વેદ તમને પ્રાપ્ત ના થાય, અને આ ત્રણ વેદ થી તમે પર થઈ જાઓ અને પોતાનું સ્વરૂપ આખું ખુલ્લું થતું જાય. એટલે આ ત્રણ વેદ ને જીતવા માટે જેટલી શુદ્ધાત્મા દ્રષ્ટિ રહેતી જાય, ધારો કે પુરુષને તમે જુઓ અને પુરુષની અંદર તમને શુદ્ધાત્માના દર્શન થાય, પુરુષ સ્ત્રીને જુએ અને શુદ્ધાત્માના દર્શન થાય, તો સમજી જાઓ કેટલા ભાગમાં એ વેદને જીતી લીધું કહેવાય. એટલે કે આ શુદ્ધાત્મા દ્રષ્ટિને ફિટ કરવા માટેની ને શુદ્ધાત્મા દ્રષ્ટિ રે અને તમને આ ત્રણ વેદોથી છૂટવા માટેનો આ એક ઉપાય બહુ મોટામાં મોટો બતાવ્યો છે કે આ ત્રણ વેદોથી જે જીતી જાય એ જગતથી બહાર નીકળી ગયા કહેવાય. કે છે તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિ જેટલી વાપરતા જઈશું આપણે એટલી આ ત્રણે ત્રણ વેદ થી આપણે બહાર નીકળતા જઈએ. કે છે બીજું એક પૂછી લઉં. હા બોલો બોલો બોલો. આ બોલ એક એવી વસ્તુ છે કે જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય. બરોબર છે. બોલ એટલે આ બોલવાનું જે છે. તો કે છે કે આખી આ આખો જે સંસાર છે ને એ આખો આ બોલને કારણે ઉભો થયેલો છે. બોલને કારણે જે રીતે મહારાષ્ટ્રની અંદર એક રિક્ષાઓની પાછળ લખેલું હોય છે, એ દીપક આનંદજી ને વધારે ખ્યાલ હશે, અંદર એવું લખેલું હોય છે, વાણી શસ્ત્ર હે જપુન વાપરા. શું કે છે? શબ્દ શસ્ત્ર હે જપુન વાપરા. એટલે આ શબ્દ એ શસ્ત્ર છે, શસ્ત્ર છે. એ જેટલું ઓછું વપરાય ને આ જીભ જેટલી અંદર રહી ને, તો કે બધા મહાવ્રતો સમજી લીધા કહેવાય. શું કહેવાય? કારણ કે આ જીભના કારણે, આ વાણીના કારણે આખો આ સંસાર ઉભો થયો છે. મહાભારત પણ આટલા એક શબ્દ થી ઉભો થયેલો, આંધળાના આંધળાથી. શેનાથી? તો કે બને ત્યાં સુધી ઓછામાં ઓછી આ વાણીનો ઉપયોગ થાય એવું અંદર નક્કી કરવાનું, છતાં વપરાઈ જાય, કોઈને દુઃખ થાય તો અંદર માફી માંગી લેવાની ને આગળ વધવાનું, સમજી જવાનું કે આપણે મહાવ્રત ની અંદર આવી ગયા. લોકો મારી વાહ વાહ કરે, લોકો મને વધારે પૂછે, એટલા માટે આ વાણી વપરાય છે. નહીં તો વાણી ના વપરાય, એવું ના હોય તો એટલા માટે પાછળ કઈ આશય હોય તો જ વાણી વપરાય. એટલે કે આપણે આશય શું રાખવાનો? તો કે મારે આત્માર્થે આ બધી વસ્તુ વપરાય એવું મારે રાખવું છે. મન વચન કાયા આત્માર્થે વપરાય, બસ એટલું રાખશો એટલે ધીમે ધીમે એ વાણીનો પ્રભાવ ઓછો થતો જશે, બોલવાનું ઓછું થતું જશે. આ તો પેલા આપણે અંદર રહેતા નથી ને એટલે આ બધું બોલવાનું મન થઈ જાય છે. શું છે? આપણે ફાઇલ નંબર એક ની અંદર આવી જઈએ છીએ ને એટલે આ બધી વસ્તુ થાય કે હું બોલું, હું કહી દઉં, આ કરું. દાદા બધા કે બધા રોગો છે. શું છે?
મારા કહી દેવું છે, આ બોલવું છે, બધા રોગો છે. તો કે આ બોલ એક સચવાઈ ગયો અંદર. ભગવાનને કહેવાનું કે ભગવાન જેટલી મારી વાણીનો ઓછો ઉપયોગ થાય તો દાદા કે જેટલી આ બધી આત્માર્થે વાણીને વાપરશો ને એટલું વચન બળ ઉભું થશે. શું થાય? આત્માર્થે બીજાના ભલા માટે, બીજાના સુખ માટે તમે વાણીને વાપરશો તો આ બધું આખું વચન બળ ઉભું થાય અને આપણને આગળ કામ લાગતું જાય. શું થાય? ત્રણ વેદ થી પર લઈ જાય આ બધી. ના, વચન ને જેટલું ઓછું વાપર્યું એટલું આપણને પોતાને ફાયદો અને બીજાને ફાયદો. બરાબર. એટલે એમાં બધું ભગવાને કહ્યું, બધા મહાવ્રતો આવી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, પ્રીતિબેન વલસાડ. જય સચ્ચિદાનંદ. નવીનાનંદજી, દીપકાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો ભાઈ. આ તો સૂત્ર છે 3399. હા, કઈ બુક? પણ આપણી આપણી દાદા વાળી. હા, કઈ પણ બે છે ગ્રંથ છે પેલો. 1980 છે. હા, એ એમની વિતરાગતા તૂટી જાય. મોક્ષ નિરાગ્રહી નો છે, આગ્રહી નો નહી. વિતરાગ ભગવાન આગ્રહ ક્યારે ના કરે. આગ્રહી એ પક્ષ માં પડે ને પક્ષપાતી નો ક્યારે મોક્ષ નથી. તો ભગવાને કહી દીધું કે જ્યાં જ્યાં આગ્રહ થાય છે બધું ઝેર રેડો છો તમે. અને ભગવાનને નિરાગ્રહી કેમ હોય? તો કે અંદર અહંકાર ખલાસ થઈ ગયો હોય એ નિરાગ્રહી જ હોય. એને કોઈ પણ આગ્રહ કોણ કરાવે? તો અહંકારનું સ્વરૂપ છે આગ્રહ. એ અહંકારનું સ્વરૂપ છે. એટલે જ્યાં જ્યાં આગ્રહ થાય છે ત્યાં સમજવાનું કે આ જો આપણી અંદર પડેલો અહંકાર ડિસ્ચાર્જ રૂપે જે છે એ કામ કર્યા કરે છે. કે ભગવાનને આપણે જોવાના કે ભગવાન કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો તો જ ભગવાન વાત કરતા હતા, બોલતા હતા. એટલે કેમ? તો કે એમને મારે અમને તમને સમજાવી દેવું છે, કહી દેવું છે, એવું કશું હોતું જ નથી એમને. એ તો જે સામે આવતું હતું એ ફાઇલનો નિકાલ કરતા હતા. શું કરે જ્ઞાનીઓ? શું કરે કે જે આવે એ ફાઇલનો નિકાલ કરે. ખસાડો થોડું આમ. આ વિતરાગ ભગવાન પાછા ના, એ દબાણ ના કરે. હા, એટલે કોઈ પણ કોઈ વસ્તુનું દબાણ ના કરે. તમને એક વાર એ જણાવી દે કે આવી વસ્તુ છે, આવી પરિસ્થિતિ છે, એની પાછળ ના પડે. તો કે પાછળ પડવું એને આગ્રહ કહેવામાં આવે છે. કારણ કે પોતાનું અંદર જે દ્રષ્ટિ બિંદુ છે એ બીજા ઉપર ઠોકી બેસાડવું એને ભગવાને આગ્રહ કહ્યો. શું કહ્યો? પોતાની દ્રષ્ટિ બિંદુ. કારણ કે દાદા તો શું કે છે કે દરેક ના દ્રષ્ટિ બિંદુ અલગ અલગ હોય. એટલે કે અમારું દ્રષ્ટિ બિંદુ અમે કોઈના ઉપર એ ના કરીએ કે છે. એટલે કે દ્રષ્ટિ બિંદુ પોતાનું કોઈ જગ્યાએ ના વાપરે એટલે જ્ઞાની ની અંદર કોઈ પણ જાતનો આગ્રહ નથી હોતો અને દબાણ પણ નથી હોતું. દબાણ કરો એટલે આગ્રહ જ કહેવાય. શું કહેવાય? અહંકારનું સ્વરૂપ જ કહેવાય દબાણે. એટલે કે એમને કોઈ પણ જાતનું દબાણ ના હોય, અમારી વાત સાચી છે એવું પણ ના હોય, અને વિતરાગ હોય. વિતરાગ હોય. હા, એટલે પક્ષપાતમાં પડે એનો કોઈ પણ જાતનો મોક્ષ ના હોય કે છે. બરોબર છે. કોઈના પણ પક્ષમાં બેસી જાય, કોઈ પણ વાડામાં બેસી જાય, કોઈ પણ સંપ્રદાયમાં બેસી જાય, ત્યાં એ પક્ષનો મોક્ષ, એ પક્ષમાં પડે એટલે એનો મોક્ષ નથી. જ્ઞાની નિષ્પક્ષપાતી હોય એટલે આત્મા હંમેશા નિષ્પક્ષપાતી હોય. આ ઉદગલ, આ બહારનો ભાગ છે એ આપણને આગ્રહ ને કરાવડાવે. અંદર બધી પડેલી પકડો ને બધું હોય ને એના આધાર આગ્રહ થયા કરે. કારણ કે જ્ઞાની ને એવી પકડ ના હોય, ખેંચ ના હોય, કોઈ જાતની તાણ ના હોય, એટલે એમને કોઈ જાતનું આગ્રહ જ ના હોય. કનૈયાભાઈ. બોલો કનૈયાભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો લેવામાં આવી જાય છે અને આપણે પછી સામાન્ય એનો રીઝનિંગ અને કારણ બુદ્ધિ થી આપીએ છીએ અને એ જે આપીએ છીએ તેમાં ગુરુતમ ભાવ આવી જાય એવું કહેવાય છે. તો
હવે આ જે ગુરુતમ ભાવ છે આપણે તો લઘુતમ ભાવમાં જવાનું છે, તો લઘુતમ ભાવમાં જવા માટે દાદા ભગવાને એવી કઈ ચાવી આપી છે કે આપણે કાયમ લઘુતમ ભાવ અને પરમ વિનય માં રહી શકીએ, જેથી કરીને આપણો કેન્દ્ર ના છૂટે અને આજ્ઞા ના છૂટાય. બરોબર. તો કે લઘુતમ ભાવમાં જવા માટેની મોટામાં મોટી ચાવી કઈ, તો કે સામે જે જે આવે છે વસ્તુનો સ્વીકાર કરો એટલે લઘુતમ થતા જાઓ તમે. ખ્યાલા? એ સ્વીકાર થતો નથી એટલે ગુરુત્તમ ભાવ ઉત્પન્ન થાય છે. શું થાય છે? પણ આવે છે તો છે જ, આ જે વસ્તુ આવે છે આપણી સામે એ તો આપણો કર્મનો ઉદય છે જ. કોઈ પણ વ્યક્તિ કહે છે, મતલબ કે કોઈ એમને એમ કહેતું નથી, કઈ આપણામાં એવું જુએ તો જ વ્યક્તિ કહે છે. એટલે કે અને તરત સ્વીકાર થઈ જાય તો સમજવાનું કે લઘુત્તમ પદ તમારું ખુલ્લું થતું ગયું, અને કઈ એના ઉપર કોમેન્ટ આપી તો સમજવાનું કે આપણું ગુરુત્તમ પદ ત્યાં કામ કરી રહ્યું છે. એટલે ત્યાં કોઈ પણ જાતની કોમેન્ટ ના આપવી અને જે કે એનો સ્વીકાર કરી લેવો, જે જે વાત કે એનો, તો કે લઘુત્તમ ભાવમાં જવા માટેનું મોટામાં મોટું આ એક નિશાની છે. દાદા કે છે ને, કોઈ માણસ અમને કહેતું હોય તો અમે એની વાત સાંભળીએ, થોડા અમે જ્ઞાની હોય તો, કારણ કે એને દેખાય છે એટલે કહે છે. શું છે? કોઈ પણ વ્યક્તિને કઈ દેખાય વગર તો કશું કહે નહીં ને. બરોબર છે? આપણે જે રીતે આપણા વાળ છે એ ધોળા થઈ ગયા હોય તો વ્યક્તિ આપણને કહે તમારા વાળ તો ધોળા છે, પણ આપણે અંદર હોય તો શું કે, શેના છે, કેટલા તો અંદર કાળા પણ છે કે છે, શું કહીએ આપણે? પણ એ વ્યક્તિને દેખાયું એટલે કહ્યું, અને આપણે એનો સ્વીકાર કરવો એટલે સમજવાનું કે આપણે લઘુત્તમ ભાવમાં જવાની તૈયારી થઈ ગઈ. કોઈ પણ જાતની કોમેન્ટ ના હોય કોઈ પણ વસ્તુની કયા પછી, કારણ કે પોતાનો ઉદય કર્મ જ જોતો હોય. શું જોવે? કે પોતાનો ઉદય કર્મ છે, પોતાનું કર્મ છે, એટલા માટે કોઈને કઈ કહેવાની જરૂર પડી. આપણે એવા કેવા છે તો કોઈને કઈ કહેવું પડે છે. એ વૃત્તિ અંદર હશે તો લઘુત્તમ પદ જરૂર ઉત્પન્ન થતું જશે. પણ તે વખતે આપણાથી બોલાઈ જવાય છે અને એ જાગૃતિ રહેતી નથી, એવું થઈ જાય છે. એટલે આપણે હવે આ સાંભળીએ ત્યારે રહે ને જાગૃતિ સાંભળવાતી રહ્યા, જોકે આપણે એના પ્રતિક્રમણ બી કરતા હોઈએ છે. હા, તો પણ એ પ્રતિક્રમણ કરીએ બરોબર છે, પણ સાથે સાથે સમજનું એપ્લિકેશન પણ કરવું પડે. આપણે આજે સમજ્યા તો કે ભાઈ કોઈ કે હવે આપણને, ત્યારે આપણે સ્વીકારવાની તૈયારી રાખવાની, એ આપણે એપ્લિકેશન કરીએ. એટલે એપ્લિકેશનમાં પ્રતિક્રમણ આવી ગયું, સાચી સમજણ પણ વપરાઈ ગઈ અને લઘુત્તમ પદ પણ ઉત્પન્ન થઈ ગયું સાથે સાથે. ત્રણ ફાયદા થયા. શું થાય? ટ્રિપલ ધમાકા, ડબલ નહીં ટ્રિપલ ધમાકા. એટલે એવી રીતે આ એપ્લિકેશન કરતા જવાનું આપણે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે અને કનૈયાભાઈ તમે રહેજો, નવીનાનંદજી તમે ત્રિમંત્ર બોલાવો, કનૈયાભાઈ ફોલો કરશે તમને. કનૈયાભાઈ દાદાની નિકટમાં બહુ રહેલા છો. આપણા કેશવાનજીના મોટા ભાઈ છે, વન ટાઈમ આપ્તપુત્ર છે. હા હા, એમને બધા બહુ પ્રશ્નો પૂછેલા છે. છઠ્ઠી આપતાવાણીમાં કનૈયો કનૈયો શબ્દ જે આવે છે બધો, એ એમને બધા પર પૂછેલા પ્રશ્નો છે. એટલે એમની પાસે આપણે ખરેખર લેવા જેવું છે, ખાલી ખોટું આપણને પૂછે છે. પણ સારું થયું તમે પૂછ્યું તો અમારી સમજ ખુલ્લી થતી જાય છે ને. દાદા શું કે આરોસ પરસ છે, શું છે બધું? કોઈ પૂછે એટલે અંદર દાદા જે જવાબ આપે એનું તમને સમાધાન થાય ને અમને પણ સમાધાન થાય છે. એટલે બેવડો ફાયદો થાય છે. શું છે? બેવડો પીધા વગર બેવડો ફાયદો થાય છે. શું થાય છે? નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ પાવ પણાસણો, સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી એક જ મિનિટ. દાદા ભગવાને
આજે સત્સંગ કરવાનું આપ્તપુત્રોને કહેલું એના પૂર્વે એક અમને વિધિ આપેલી, તો કે તમે આ વિધિ કરીને બોલશો તો અમે બોલીશું, અને તમે વિધિ કર્યા વગર સત્સંગ કરશો તો તમે બોલશો. એટલે અમે વિધિ કરીને જે બોલીએ ને કનૈયાભાઈ, એટલે તમને તો ફાયદો થઈ જાય છે પણ સાથે સાથે અમને પણ ફાયદો થાય છે. કારણ કે અંદર બોલવાનું હોય કે આ સત્સંગ ને નવીન પણ સાંભળે, શું હોય છે એ મને પણ બહુ ઉપકારી થઈ જાય છે. એટલે તમને સાંભળનાર ને અમને બોલનાર ને બંને ઉપકારી એ દાદા ભગવાન એ વસ્તુ બોલાવતા હોય છે. એક્ઝેક્ટલી એવું જ છે, અમને એવું જ લાગે છે. હાજી હાજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.